નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબના માધ્યમ વતી હું સર્વોપરી સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન અંતર્ગત આપણે પાઠ પહેલો રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો પાર્ટ 2. અગાઉ આપણે ભણી ચૂક્યા કે સમ્રાટ હર્ષવર્ધનના અવસાન પછી ભારતમાં સામંતો છે એ અલગ અલગ રાજપૂતોમાં વિભાજિત થયા. ઉત્તરમાં અને દક્ષિણમાં, જેમ કે ઉત્તરમાં સમ્રાટ હર્ષવર્ધનના અવસાન પછી ઉત્તર ભારતમાં ઘણા બધા રાજપૂતો અસ્તિત્વમાં આવ્યા, એવી જ રીતે પુલકેશી બીજા પછી ઘણા બધા રાજપૂતો અસ્તિત્વમાં આવ્યા. હવે એ રાજ્યો ઉત્તરમાં ક્યાં ક્યાં થઈ ગયા અને દક્ષિણમાં ક્યાં ક્યાં થઈ ગયા એના વિશે આપણે આ પીરિયડમાં સમજીશું. 7મી સદીના અંતમાં સામંત શાહી શક્તિઓનો ઉદય થતા ભારત અનેક નાના મોટા ટુકડાઓમાં વહેંચાયો. શું કહે છે? સામંત શાહી, પેલો રાજા હતો હર્ષવર્ધનની તો સમગ્ર સત્તા હતી, પણ એના અવસાન પછી સામંતો છે એ અલગ થયા. એટલે હવે સામંત શાહીનો ઉદય થાય છે, થતા ભારત અનેક નાના મોટા ટુકડાઓમાં વહેંચાયો. દરેક સામંત સરદાર હોય છે એ પોતપોતાની સત્તા સ્થાપવા લઈ ગયા. એમ દેશમાં અનેક રાજ્ય રાજપૂત રાજ્યવંશનો ઉદય થયો. પછી સ્વાભાવિક છે કે નાના નાના ટુકડાઓમાં રાજપૂતો છે એ વિભાજિત થયા. એમ આપણે તે સમયના ઉત્તર અને દક્ષિણ ભારતના રાજ્યોનો અભ્યાસ કરીશું. હવે એ યુગને મધ્યયુગ પણ કહેવાય છે અને એ સમયે ઉત્તર ભારતમાં કયા કયા રાજપૂત વંશો હતા અને દક્ષિણમાં કયા હતા એના વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. ઉત્તર ભારતના રાજ્યો. ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ કનોજનું ગઢવાલ રાજ્ય, બુંદેલખંડ ના ચંદેલો, માળવાનું પરમાર રાજ્ય અને અણહિલવાડનું ચોલુક્ય રાજ્ય, દાહાલનું ચેરી રાજ્ય, શાકભરીનું ચૌહાણ રાજ્ય અને દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્ય સ્થાપિત થયા. ઉત્તર ભારતમાં આટલા રાજ્યો સ્થાપિત થયા. તમારી પાસે પાઠ્યપુસ્તક તો હશે જ, તમે જોતા પણ રહેજો. એમ ગઢવાલ રાજ્યનો સ્થાપક ચંદ્રદેવ હતો. ગઢવાલનો સ્થાપક કોણ હતો? તો ચંદ્રદેવ. એમ તેમણે કનોજ સિવાય કાશીને પણ બીજી રાજધાની બનાવી હતી. આ ચંદ્રદેવ છે એને કનોજને જ નહીં કાશીને પણ પોતાની રાજધાની બનાવી હતી. આ વંશમાં મદનચંદ્ર, ગોવિંદચંદ્ર જેવા શાસકો થયા હતા, જેમાં ગોવિંદચંદ્ર આ કુળનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા હતો. કોણ? તો ગોવિંદચંદ્ર. એમ અન્ય શાસકોમાં તેણે ગજનીના આક્રમણને અટકાવ્યું હતું. આ મોહમ્મદ ગજની છે એ ભાઈ સોમનાથના મંદિર ઉપર ઘણી ચડાઈ કરી હતી, એ વારંવાર ચડાઈ કરતો, પણ આ કહે છે કે ભાઈ એને અટકાવ્યો હતો. એમ અટકાવ્યું હતું, તેમજ અનેક બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. હવે એ સમયમાં જીર્ણોદ્ધાર એટલે શું? તો ભાઈ એ વિહારધામ હોય, આપણે કેમ મંદિર છે, તો એવી જ રીતે બૌદ્ધ ધર્મના એના વિહારો હોય, એમ ધાર્મિક સ્થળ કે જે જર્જરિત થઈ ગયા હોય તો એને ફરી પાછા નવા બનાવવા, એને શું કહેવાય? જીર્ણોદ્ધાર. એમ જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. ઉત્તર ભારતના અન્ય શાસકોમાં બુંદેલખંડના ચંદેલોનો સમાવેશ થાય છે. બુંદેલખંડ પ્રદેશનું ચંદેલોનું રાજ્ય પાછળથી જોજબ ભુક્તિના નામથી ઓળખાયું હતું. આ રાજ્યોમાં યશોવર્મા, કીર્તિવર્મા, પરમ મિહિરદેવ જેવા મહાન શાસકો થઈ ગયા હતા. ભારતના ઇતિહાસમાં ચંદેલ વંશનું ઘણું મહત્વ છે. ખજુરાહો, કાલિંજર અને મહોબા ચંદેલાના મુખ્ય નગરો હતા. ખજુરાહો તેના ભવ્ય મંદિરોને લઈને તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત થયું હતું. ચંદેલોએ બુંદેલખંડમાં મહાન ધાર્મિક મકાનો અને જળાશયો બંધાવીને સુશોભિત બનાવ્યું હતું. માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અથવા ઉજ્જૈનના રાજ્ય તરીકે જાણીતો છે. ઈસવીસન 1820માં કૃષ્ણરાજે પરમાર વંશની સ્થાપના કરી હતી. પરમાર વંશમાં સિંહ, મુંજ, ભોજ જેવા મહાન શાસકો થયા હતા. ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. તેની ખ્યાતિ ભારતના એક આદર્શ લોકપ્રિય રાજા તરીકે હતી. રાજા ભોજે ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી. ફરતી ટેકરીઓની વચમાં સુંદર નગર ભોજપુર એટલે કે વર્તમાન ભોપાલ નામનું નગર વસાવ્યું હતું. ચૌહાણ કે ચાહમાન વંશના અનેક રાજપૂતો સરદારો ગુજરાત અને રાજસ્થાનના વિવિધ ભાગોમાં રાજ્ય કરતા હતા. એમાંની એક શાખા 8મી સદીમાં સાંભળ સરોવર નજીક શાકભરી એટલે કે અજમેરની ઉત્તરે આવેલ સાંભળ નામના સ્થળે રાજ્ય કરતી હતી.
શાકભરીના ચાહમાન એટલે કે ચૌહાણ વંશનો સ્થાપક વાસુદેવ હતો. ચૌહાણ વંશનો સ્થાપક કોણ ગણાય છે? તો ભાઈ વાસુદેવ હતો. એમ 12મી સદીના આરંભમાં અજયરાજ શાકભરીની ગાદી ઉપર બેઠો હતો. તેણે અજય મેરુ નામના નગરની સ્થાપના કરી હતી, જે પાછળથી અજમેર નામે ઓળખાયું. હવે ગુજરાતમાં સોલંકી વંશનું વર્ચસ્વ બહુ હતું. એમ ગુજરાત સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુરીના લગ્ન ચૌહાણ વંશના અણોરાજ સાથે થયેલા. તેનો પુત્ર સોમેશ્વર ચૌહાણ ગાદી આવ્યો. તેના પછી તેનો પુત્ર પૃથ્વીરાજ ત્રીજો ગાદી આવ્યો. આ પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે. ભારતના ઇતિહાસમાં કોનું સ્થાન છે અદ્વિતીય? તો પૃથ્વીરાજનું. એમ પૃથ્વીરાજ ત્રીજો. એમ ઈસવીસન 1191માં થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા સરાયના મેદાનમાં સિહાબુદ્દીન ધોરીને પૃથ્વીરાજ ચૌહાણે સજ્જડ હાર આપી. પૃથ્વીરાજ ચૌહાણે કોને હરાવ્યો? તો ધોરીને. એમ સિહાબુદ્દીન ધોરીને. એમ તે પછી ઈસવીસન 1192માં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો. આખી તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં સીમાચિહ્ન રૂપ ગણાય છે. હવે સમજાઈ ગયું છે કેમ સીમાચિહ્ન રૂપ ગણાય છે? તો આ બંને વચ્ચે થયેલા યુદ્ધના કારણે. રાજપૂત યુગમાં ગુજરાતના શાસકોનું વિશેષ સ્થાન છે. 8મી સદીમાં ગુર્જર પ્રતિહારોનું રાજ્ય હતું. 8મી સદીના મધ્યમાં આશરે ઈસવીસન 756માં સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી. અણહિલવાડ પાટણની સ્થાપના ક્યારે થઈ? તો 756માં. ઈસવીસન 756માં. એમ કેની સ્થાપના થઈ? તો અણહિલવાડ પાટણની. એમ પોતાના 12 મિત્ર અણહિલ ભરવાડના નામ ઉપરથી વનરાજ ચાવડાએ નવીન નગરનું નામ અણહિલવાડ પાટણ રાખેલ એવી સામાન્ય માન્યતા છે. આ સમયે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાવડા વંશનો શાસક હતો, જેમાં વઢવાણ, દીવ, ઓખામંડળ, પાટણગઢ, લખપત, ભદ્રાવતી એટલે કે કચ્છ વગેરેનો સમાવેશ થાય છે. આ બધા શાસકોમાં સોલંકીઓના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે. ભાઈ આ રાજપૂત શાસનને કેવો યુગ ગણવામાં આવે છે? તો સુવર્ણ યુગ. આ વંશમાં મૂળરાજ ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો વગેરે શક્તિશાળી શાસકો થઈ ગયા. સોલંકીઓના શાસનમાં ગુજરાત આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ હતું. જૂનાગઢના શાસક રા ખેંગારની દીકરી ઉદયમતીના લગ્ન ભીમદેવ પ્રથમ સોલંકી સાથે થયા હતા. રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી, જે રાણીની વાવ તરીકે ઓળખાય છે. આજે રાણીની વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલો છે. સિદ્ધરાજ જયસિંહની માતા મીનળદેવી આદર્શ રાજમાતા હતા. એટલે કે આ સોલંકી યુગ છે એ સુવર્ણ યુગ તો છે જ, પણ એમાં એ સોલંકી રાજપૂતોએ ઘણા સારા કાર્ય કર્યા હતા. સિદ્ધરાજ જયસિંહ છે એ પોતે તો સાહસિક વીર તો હતા જ, પણ સાહિત્યના પણ એટલા શોખીન હતા. એમ કહેવાય છે કે એમના સમયમાં સિદ્ધ હેમ શબ્દાનું શાસન, જે હેમચંદ્રાચાર્ય આખો વ્યાકરણ ગ્રંથ આપ્યો હતો, એ સિદ્ધરાજ જયસિંહ છે એ એટલા સાહિત્યના રસિક હતા કે એ આખા ગ્રંથને હાથીની અંબાળી ઉપર આખા પોતાના નગરમાં પાટણ નગરમાં એને પરિક્રમા કરાવી હતી. પાછું ખાલી રાજા પણ એ પરિક્રમામાં જોડાઈ ગયા હતા. રચયિતા એટલે કે સિદ્ધરાજ જયસિંહ અને એના રચયિતા એટલે કે હેમચંદ્રાચાર્ય આ બંને પણ એ ગ્રંથની યાત્રામાં જોડાઈ ગયા હતા અને સમગ્ર નગરજનો પણ હતા. સિદ્ધરાજ જયસિંહના માતા એટલે કે મિનળ દેવી એ પણ એટલા જ ઉદાર હતા. એમ કહેવાય છે કે એ સમયમાં સોમનાથ ઉપર યાત્રા વેરો લેવામાં આવતો. હવે એક આ વાતની જાણ સિદ્ધરાજ જયસિંહના માતા એટલે કે મિનોર દેવીને ખબર પડે છે કે ભાઈ જેટલા યાત્રાળુઓ આવે છે એ સોમનાથ મંદિરે યાત્રા વેરો ભરે, યાત્રા વેરો એટલે કે પૈસા ચૂકવે તો જ એ ભગવાનના દર્શન કરી શકે. એટલે આ મિનોર દેવી આ જોયું અને એને તરત જ સિદ્ધરાજ જયસિંહને કીધું કે ભાઈ આ યાત્રા વેરો હોવો જોઈએ નહીં. અને એવા ઘણા બધા પરોપકારના કાર્યો આ મિનોર દેવીએ કર્યા હતા. મિનોર દેવી મલય દેવી આદર્શ રાજમાતા હતા.
તેમને પ્રજાને ન્યાય આપવા અનેક કામ કર્યા હતા. સોમનાથનો યાત્રાવેરો બંધ કરાવવામાં, ધોળકામાં મલાવ તળાવના બાંધકામમાં તેમનો જ નિર્ણય હતો. સિદ્ધરાજ જયસિંહે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી પાસે સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામના સમૃદ્ધ ગ્રંથની રચના કરી હતી અને આ ગ્રંથની નગરમાં હાથી ઉપર શોભાયાત્રા કાઢી હતી. ત્યારે પાટણનો રાજા આમ પ્રજાની સાથે ચાલ્યો હતો. કુમારપાળ પણ પ્રજા કલ્યાણી શાસક હતો અને આચાર્ય હેમચંદ્રાચાર્યનો તેમના ઉપર ઘણો પ્રભાવ હતો. તેમની પ્રેરણાથી રાજા કુમારપાળે રાજ્યમાં જુગારની રમત, પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો અને અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી. કુમારપાળ ચરિત્ર ગ્રંથ લખીને હેમચંદ્રાચાર્યે આ રાજાની પ્રતિષ્ઠામાં વધારો કર્યો હતો. હેમચંદ્રાચાર્યે કુમારપાળ ઉપર આખો ગ્રંથ લખ્યો હતો અને એમ રાજાની નામના વધી ગઈ. એમ કુમારપાળ બાદ અજયપાળ પાટણની ગાદી આવ્યો. હવે કુમારપાળ પછી કોણ આવે છે? તો અજયપાળ. એમ લગભગ 4 વર્ષના શાસન બાદ તેનું અવસાન થતા ગુજરાતની રાજગાદી ઉપર તેનો પુત્ર મૂળરાજ બીજો આવ્યો. ઈસવીસન 1178ની આસપાસ સિંહાબુદ્દીન ધોરીએ ગુજરાત પર આક્રમણ કરેલ ત્યારે મૂળરાજ બીજાએ નાની ઉંમરે તેનો સામનો કરી તેને હરાવ્યો હતો. આ લડાઈમાં નાડોલના ચાહમાન રાજા કહે તથા ભાઈ કીર્તિપાલે તેને મદદ કરી હતી. સોલંકી શાસકોની સત્તા નબળી પડતા ગુજરાતની ગાદી ઉપર વાઘેલાનું શાસન આવ્યું. હવે સોલંકી વંશનું શાસન નબળું પડે છે, એના પછી કોણ આવે છે? તો વાઘેલા વંશનું શાસન આવ્યું. વાઘેલાઓ સોલંકીઓના વફાદાર સરદાર હતા. આ વાઘેલાઓ છે એ સોલંકી રાજપૂતોના સરદારો જ હતા. એમ તેમની સેવાના બદલામાં સોલંકીઓએ વ્યાંધપલી એટલે કે વાઘેલ ગામ અણોરાજને આપ્યું હતું, જે ગામના નામ ઉપરથી તેમના વંશજો વાઘેલા કહેવાયા. આમ તો તેઓ પણ મૂળ ચલુક્ય જાતિના હતા. વાઘેલા વંશમાં વીર ધવલ, વિશળદેવ, અર્જુનદેવ, સારંગદેવ જેવા શાસકોએ ગુજરાતનું શાસન સારી રીતે ચલાવ્યું હતું. વીર ધવલના શાસનકાળમાં ગુજરાતને વસ્તુપાળ અને તેજપાળ જેવા સમર્થ મંત્રીઓ મળ્યા હતા. આ મંત્રીઓની કુનેહના કારણે ગુજરાત મુસ્લિમના આક્રમણથી બચ્યું હતું. વાઘેલા વંશના છેલ્લા શાસક કર્ણદેવ વાઘેલાના સમયમાં ઈસવીસન 1304ની આસપાસ ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. 8મી સદીના મધ્યભાગમાં બંગાળમાં પાલવ વંશનું શાસન હતું. આ વંશના સ્થાપક અને તેના વંશજોના નામોમાં પાલ શબ્દ પાછળના ભાગમાં આવતો હોવાથી આ વંશને બંગાળોનો પાલ વંશ કહેવામાં આવે છે. આ વંશનો સ્થાપક ગોપાલ ઈસવીસન 750 થી 770 નામનો સમયગાળો એનો એટલો ગણાય છે નામનો રાજવી હતો. પાલવ વંશના પતન બાદ ઈસવીસન 1095માં સેન વંશની સ્થાપના થઈ હતી. આ વંશમાં વિજયસેન પ્રથમ નોંધપાત્ર રાજા હતો. તેના પુત્ર બલ્લાસ સેને દાનસાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથો રચ્યા હતા. તો હવે આપણે ઉત્તર ભારતમાં રાજપૂતોનું શાસન કેવું હતું એના વિશે સમજૂતી મેળવી. હવે તમે હોમવર્ક લખી લઈજો, એમાં તમારે ઉત્તર ભારતના 3 રાજપૂત વંશ વિશે લખવાનું છે. ટૂંકમાં જવાબ આપવાનો છે. અને બીજો પ્રશ્ન છે, મિનળ દેવીએ
આ બે પ્રશ્ન તમારે તમારી નોટબુકમાં લખવાના છે. અસ્તુ.